નવસારી પારસી સમાજની ઓફિસમાંથી 6-7 કિલો ચંદનના લાકડા વન વિભાગે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવસારી પારસી સમાજની ઓફિસમાંથી 6-7 કિલો ચંદનના લાકડા વન વિભાગે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાસંદા વન વિભાગને બાતમી મળી હતી કે નવસારી આવા બાગમાં આવેલી પારસી સમાજની ઓફિસમાં ગેરકાયદેસર ચંદનના લાકડા રાખવામાં આવ્યા છે. જે બાતમીના આધારે વન વિભાગના અધિકારી અને તેમની ટીમ પારસી સમાજની ઓફિસમાં તપાસ કરતા ત્યાંથી 6-7 કિલો જેટલા ચંદનના લાકડા મળી આવ્યા હતા. જે બાબતે ટ્રસ્ટીના માણસોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ભાડુઆત લોકોએ પારસી 11મા આહુતિ ચઢાવવા માટે આપ્યા છે, જેથી વન વિભાગે તેમની પાસેથી આધાર પુરાવા માંગ્યા હતા. જો આધાર પુરાવો રજૂ ન કરે તો વન વિભાગ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. અલ્પેશ કશ્યપ, JSTV, નવસારી. આજરોજ વન વિભાગને માહિતી મળેલી હતી કે નવસારી ખાતે પારસી સમાજની ઓફિસ છે, તો અહીં ગેરકાયદેસર રીતે ચંદનનું લાકડું રાખવામાં આવેલ છે. જેના અન્વયે સ્થળ તપાસ કરતાં ઓફિસમાંથી ચંદનનું લાકડું 6-7 કિલો મળી આવેલ છે અને જેનો બજાર કિંમત 6-7 હજાર રૂપિયે 1 કિલોગ્રામના હોય છે. મંડળ ટ્રસ્ટીના માણસોને પૂછતા તેઓએ જણાવેલ છે કે આ સદર લાકડું અહીંના ભાડુઆત લોકોએ 11મા ચઢાવવા આહુતિ માટે આપેલ હોય, પરંતુ એમના પાસે કોઈ આધાર પુરાવા ન હોય, એમને આધાર પુરાવા રજૂ કરવા માટે જણાવેલ છે. આધાર પુરાવા રજૂ ન કરી શકે તો વન વિભાગ એમની સામે ભારતીય વન અધિનિયમ 1927 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરશે. આપનું નામ ને હોતું? JD રાઠોડ, મદદનીશ વન સંરક્ષક, વાંસદા. કેટલા કિલો પકડાયું છે? 6-7 કિલો છે.